નમસ્કાર મિત્રો, ડૉક્ટર કે આર શો ફાઉન્ડેશન દ્વારા અભ્યાસની સાથે સાથે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં બાળકોને આત્મવિશ્વાસ, મહેનત અને હકારાત્મકતા જેવા ગુણો શીખવીને બાળકને તેના લક્ષ્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો ચાલો આવી જ એક કાર્યશાળામાં ભાગ લીધેલ બાળકની મુલાકાત કરીએ. હું હાસી વાત કરું તો આઠમામાં પડતો ને તમે ગેમ રમતો હતો ત્યારે ડુંગરામાંથી મોસડી જતો ટાવર ને આવતો હતો, પછી હજુ ટાવર ને આમ ઉજાડ માથે સડે ને રમતો, પણ એ બે ત્રણ કલાક તો ગેમ રમતો, પછી થોડાક દાન હજુ રમ્યો રમ્યો એમ કરે કરે બે ત્રણ વાગી ગયા રાતના, ત્યાં રમ રમ કરતો એકદમ એ બે ત્રણ ચાર તે વાગી ગયા હતા. હું સવારમાં ઉઠીને પછી આખી રાત સૂતો નહીં થતો, પછી છ વાગે ઉઠીને પાછો સુઈ જતો, મારા મમ્મીજી મિલી મેં ત્યારે હું જો સારેલા મિલે તેમ, પછી આઠમામાં હું નિહાળ જતો ત્યારે જો લાઈફ ક્લાસ હજુ ત્યારે મેં લાગુ અડો એકદમ જાય એમ, પછી કંટાળો આવે જજો હું હું કોમનું જોઉં એમ, પછી દાડું જજો કરતો કરતો ત્યારે ખબર પડી જજો આપણો જીવનનો એક ક્લાસ છે, આપણે કોમ લાગે છે જીવનમાં આપણે ધ્યેય ઉપર કોમ લાગે, પછી મેં થોડું રમણ બંધ કીધું અને હું મારા લક્ષ ઉપર ધ્યાન રાખવાનું શરૂ થઈ ગયો અને હું દસમામાં વધારે ટકા લાવી અને હું મારું જીવન સુધારીશ.